तो वरसाद तो वरसी गयो, मेघराजाए विराम पण लई लीधो, परंतु आज विराम बाद ज्यारे वरसादी पाणी ओसर्यु त्यारे बहार आव्या वरसादी खाड़ा। जी हाँ, समग्र रस्ता जे रीते अत्यार सुधी चकमकता हता, परंतु ज्यारे वरसादी पाणी ओसर्यु त्यार बाद तेनुं असली स्वरूप जे छे ते उभराईने बहार आव्यु छे। रोड रस्ता ने लईने मनपा द्वारा सर्वे करायो छे, तमाम अहेवाल राजकोट थी। शहर में रोड रस्ता ने लीधे 20 करोड़ नुं नुकसान पण थयुं छे, अने आज नुकसान जे छे 25 करोड़ नुं गत वर्षे अंदाजित नुकसान थयुं हतुं। जे गत वर्षना आंकड़ा छे 25 करोड़ नुं, 1 फूट थी लईने 10 फूटना खाड़ा पड़्या छे समग्र राजकोट शहेरमां। तो समग्र राजकोटमां वरसाद बाद हवे रोड रस्ता जे छे ते बिस्मार हालतमां छे, जेने लईने मनपा द्वारा सर्वे करवामां आव्यो छे। तो ठेर ठेर खाड़ा, क्यांक नाना खाड़ा तो क्यांक मोटा खाड़ा। शहेरमां रोड रस्ताने लईने आखरे 20 करोड़नुं नुकसान थयुं छे, जे गत वर्षनी सरखामणीमां 5 करोड़ ओछुं छे, कारण के गत वर्षे 25 करोड़नुं नुकसान थयुं हतुं, अने आ वखते जे नुकसानीना आंकड़ा आव्या छे सामे ते छे 20 करोड़। रेलनगर विस्तारमां मोटा मोटा खाड़ा पड्या छे, तो घणा बधा एवा विस्तार छे के ज्यां नाना खाड़ा सामे आव्या छे। तो अनेक जग्याए मसमोटा भूआ पण पड्या होवाना अहेवालो प्राप्त थई रह्या छे। तो समग्र दृश्यो राजकोट थी, राजकोटमां हवे जे रीते मनपा द्वारा एक तरफ सर्वे करवामां आव्यो छे, कारण के वरसादी पाणी बाद वरसादी पाणी जे रीते भराया हता अने जे पाणी हवे ओसर्या छे, त्यार बाद आ रोड रस्ताना जे साचा दृश्यो छे, रोड रस्तानी जे हकीकत छे ते अत्यारे सामे आवी छे। વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મયુર। મયુર, રોડ રસ્તા અત્યારે રાજકોટમાં બિસ્માર હાલતમાં, અત્યારે આપ કયા વિસ્તારમાં અને કેટલી હાલાકી? રાજકોટના પોસ્ટ ગણાતા જામનગર રાજકોટ હાઈવે ઉપરની સોસાયટીનો આ રોડ છે, અને રોડ જોઈને તમને અને દર્શકોને લાગશે કે રાજકોટનો વિકાસ કેવો છે, રાજકોટના રોડ રસ્તા કેવા છે। છેલ્લા જો 3 વર્ષનો ચિતાર આપી દઉં તો રાજકોટની અંદર 3 વર્ષ પહેલાં 35 કરોડ રૂપિયાનું રોડ રસ્તાને નુકસાન થયું હતું, ગત વર્ષે 25 કરોડનું થયું હતું, અને આ વર્ષે હજુ અડધું ચોમાસું ચાલુ છે। ત્યાં જ રાજકોટ મહાપાલિકાના કમિશનરે કરાવેલા સર્વે મુજબ 20 કરોડ રૂપિયાનું નુકસાન રાજકોટના રોડ રસ્તાને થયું છે। આ માત્ર સરકારી આંકડા છે। બીજી વાત કરી દઉં તો રાજકોટની અંદર ડામર કામ, નવા રોડ અને પેવર બ્લોકિંગ સહિતના કામ માટે દર વર્ષે 150 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, જ્યાં 150 કરોડ રૂપિયાની રકમ રોડ રસ્તા માટે ફાળવવામાં આવે છે। આ ઉપરાંત સરકારી ગ્રાન્ટ ને અન્ય સહાયો અલગ હોય છે। આટલા મોટા રકમનો ખર્ચ થવા છતાં રાજકોટના રસ્તાઓ છે તે પૂર્ણરૂપથી સારા નથી હોતા, દર વર્ષે ચોમાસું આવે છે અને અનેક સોસાયટીઓ અનેક વોર્ડની અંદર રસ્તાની હાલત બિસ્માર બની જાય છે। રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે, પરંતુ દર વર્ષે જ્યારે જ્યારે પણ ચોમાસું શરૂ થાય છે અને ચોમાસું પૂર્ણ થાય છે ત્યારે રાજકોટનો અને રાજકોટ શહેરના રસ્તાનો જે નકશો છે તે બદલાઈ જાય છે અને રંગીલા શહેરમાંથી ખાડા શહેર તરીકે રાજકોટ પ્રસ્થાપિત થાય છે। આ પરિસ્થિતિની અંદર નાગરિકો, વાહન ચાલકો, રાહદારીઓ તમામે તમામને પરેશાન થવું પડે છે। કહેવાય છે કે ચકેડીમાં બેસવાની જરૂર નથી, પરંતુ વાહનની અંદર બેસીને રાજકોટના રસ્તા ઉપર નીકળો તો ચકેડી જેવો જ આનંદ મળી જાય છે, આ કટાક્ષની અંદર રાજકોટવાસીઓ કહે છે। અને આ પરિસ્થિતિની અંદર રાજકોટના રહેવાસીઓ છે તે દર વર્ષે ચોમાસાની અંદર ભોગવે છે। જી જી, બિલકુલ મયુર, ન માત્ર હાઈવે વિસ્તારમાં પરંતુ રાજકોટ શહેરની અંદરની વાત કરીએ કે પછી રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વાત કરીએ, ત્યાં રસ્તા કેવી હાલતમાં, કેવા હાલતમાં? બેનઝીર, તમામ વોર્ડ રાજકોટના 18 વોર્ડની અંદર એક પણ સોસાયટી એવી નહીં હોય કે જ્યાં રસ્તાની અંદર ખાડો નહીં પડ્યો હોય, ચાહે તે મુખ્યમંત્રીનો વિસ્તાર નિર્મલા કોન્વેન્ટ રોડ હોય કે ચાહે તે ધારાસભ્યોના વિસ્તારની વાત કરવામાં આવે। નવા જે સાંસદ રાજ્યસભાના બન્યા છે અભયભાઈ ભારદ્વાજ, તેમનો જે વિસ્તાર છે અમીન માર્ગ, ત્યાં પણ 2 થી 3 સોસાયટીના મુખ્ય રોડની અંદર ખાડા પડ્યા છે। રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી છે, તેમનો વિસ્તાર સામો કાંઠો કહેવાય છે, ત્યાં આવેલી લગભગ 15થી વધુ સોસાયટીની અંદર મુખ્ય રસ્તાઓ છે તેની અંદર મસ્ત મોટા ખાડા પડ્યા છે। એવી જ રીતે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા છે, તેના વિસ્તારની અંદર પણ કોઠારિયા વિસ્તારની અંદર મસ્ત મોટા ખાડા છે, સાથે સાથે સિટી એરિયાના જેટલા પણ
मोटा आगेवानो कही शकाय एवा वीवीआईपी नेताओना विस्तारनी अंदर पण मसमोटा खाड़ा छे। आ मात्र नेताओनी वात छे, परंतु म्युनिसिपल कमिश्नर जे विस्तारनी अंदर रहे छे ते एस्ट्रोन अने याज्ञिक रोड वच्चेनो जे कमिश्नर बंगलो आवेलो छे ते कमिश्नर बंगलानी पाछळना भागमां आवेलो हेमू गढवी હોલ છે તેનો જે મુખ્ય રસ્તો છે ત્યાં પણ મસમોટા ખાડા પડ્યા છે। એટલે રાજકોટનો એક પણ વિસ્તાર એવો બાકી નથી કે જ્યાં ખાડા પડ્યા ના હોય। સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ એવી છે કે જ્યાં મોટો નેતા ના હોય, જ્યાં મોટા અધિકારી ના રહેતા હોય એ વિસ્તારની અંદર નબળું કામ થતું હોય છે અને ત્યાં મસમોટા ખાડા છે પડેલા છે। અને છેલ્લા 20 દિવસથી આ પરિસ્થિતિની અંદર રાજકોટવાસીઓ જજુમી રહ્યા છે। ફરિયાદ તમામ જગ્યાએ કરવામાં આવે છે, પરંતુ એક જ જવાબ મળે છે કે ચોમાસું પૂર્ણ થયા બાદ નવરાત્રિથી નવા રોડ રસ્તાનું કામ શરૂ થશે। બીજો ઉલ્લેખ હું એ પણ કરી દઉં કે ગત વર્ષે જબરજસ્ત ચોમાસું આવ્યું હતું, રેકોર્ડ બ્રેક વરસાદ થયો હતો, ત્યારે 25 કરોડ રૂપિયાનું રોડ રસ્તાને નુકસાન થયું હતું। 32 કરોડ રૂપિયાના ખર્ચે નવા રસ્તાઓ ડામરકામ અને રિપેરિંગનું કામ કરવામાં આવ્યું હતું। એક વર્ષ હજી પૂરું નથી થયું, ત્યાં જ ફરી પાછી એ જ પરિસ્થિતિનો સામનો રાજકોટવાસીઓ કરી રહ્યા છે। આ માટે કોઈ નક્કર સોલ્યુશન રાજકોટ મહાપાલિકાના સિવિલ ઇજનેરો છે તે નથી લાવી શક્યા, નથી કોન્ટ્રાક્ટરો લાવી શક્યા। નબળા કામની ફરિયાદો અને તેનો સ્વીકાર તંત્રએ કર્યો છે, પરંતુ સોલ્યુશન છે તે હજુ સુધી કોઈ લાવ્યું નથી। મયુર, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી દ્રશ્ય બતાવ્યા તે બદલ। તો અહીં ખાડામાં રોડ છે રાજકોટમાં, રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગમે તે વિસ્તાર હોય, તે પછી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને હોય કે પછી અન્ય તમામ અગ્રણી નેતા વીવીઆઈપી લોકો જ્યાં રહે છે તેવા પોશ વિસ્તારમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો રાજકોટમાં સર્જાયા છે। જાણે કે કોઈ ચકરડીમાં બેસીને આ રસ્તા પરથી પસાર થતા હોય તેવું લાગે છે જ્યારે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય ત્યારે। અને આ સાથે જ લોકોના જીવને તો જોખમ જ, કારણ કે આવા રોડમાં અકસ્માત જો સર્જાઈ ચૂક્યો તો જવાબદાર કોણ? દર વર્ષે રોડની આવી જ હાલત કેમ થાય છે? જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાશે કે કેમ? કારણ કે ઘાલમેલ તો અહીં સાફ સાફ દેખાઈ રહી છે, જે રીતે રસ્તામાં ખાડા દેખાઈ રહ્યા છે અને આ જ ખાડા બાદ ચોક્કસ કહી શકાય કે રોડ બનાવનારા જે કોન્ટ્રાક્ટર છે તેમણે ચોક્કસ ઘાલમેલ કરી છે। જે માલ સામાન વાપરવું જોઈએ તે પ્રકારનું યોગ્ય માલ સામાન નથી વપરાતું, તેના કારણસર જ આ પ્રકારના રસ્તા વરસાદી પાણી જ્યારે ઓસરાય છે ત્યારે બહાર આવે છે। તો દર વર્ષે રોડની આવી જ હાલત કેમ થાય છે? શા માટે કરોડો રૂપિયાનું ધોવાણ થઈ જતું હોય છે વરસાદી પાણીમાં? આ તમામ બાબતે આ તમામ બાબતોને લઈને હવે ખાસ તંત્રને એલર્ટ થવું જ પડશે।